ચાબહાર પોર્ટ. આ નામ તમે બે દિવસની અંદર ઘણી બધી વખત સાંભળી લીધું છે. ભારત અને ઈરાન વચ્ચે એક મોટી ડીલ થઈ છે. આમ તો જોકે આંતરરાષ્ટ્રીય સ્તર પર આવી મોટી ડીલો થતી રહેતી હોય છે, એમાં કોઈ નવીન વાત નથી. પરંતુ આ એક ડીલને કારણે અમેરિકાએ આશ્ચર્યની રીતે ભારતને ધમકી આપી દીધી છે અને ચીનના પેટમાં પણ પાણી રેડાયું છે. ત્યારે શું કામ અમેરિકાએ આવી રીતના આપણને આટકતી રીતે ધમકી આપી છે અને કેમ આ ચાબહાર પોર્ટ ભારત માટે ઇમ્પોર્ટન્ટ છે, જાણીશું દરેક વાત વિગતવારથી. હેલો ફોક્સ, વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડી રીડોઝ અને હું છું કરણ. આજના સમાચાર પત્રથી લઈને ચેનલો સુધી અને ચેનલોથી લઈને સોશિયલ મીડિયા સુધી તમે ઘણી બધી જગ્યા ઉપર એક ન્યૂઝ સાંભળી લીધા હશે કે ભારતે ઈરાનનું ચાબહાર પોર્ટ 10 વર્ષ માટે ઓપરેટ કરવા માટે લઈ લીધું છે. ત્યારે હવે આના લીધે ભારતને ઘણો બધો ફાયદો થશે. ભારતે સોમવારે ચાબહાર પોર્ટના સંચાલન માટે ઈરાન સાથે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પગલું ના માત્ર આપણને મધ્ય એશિયા સુધી વેપાર કરવામાં મદદ કરશે, પરંતુ આની સાથે સાથે પાકિસ્તાન અને ચીન જેવા દેશોને કરારો જવાબ પણ અપાવશે. કારણ કે ભારતના કટ્ટર દુશ્મન અને ચીનના ખાસ મિત્ર એવા પાકિસ્તાનને ચીનને ચલાવવા માટે ગ્વાદર બંદર આપેલું છે. હવે જે ચાબહાર બંદર છે ને, એ ગ્વાદર બંદરથી માત્ર ને માત્ર 172 કિલોમીટર દૂર છે. હવે તો મેપ જોશો તો તમને સમજાશે કે ભારતને જો અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, યુરેશિયા કે પછી રશિયા સુધી પહોંચવું હોય તો ખૂબ મોટો સફર ખેડવો પડે. તમે જોઈ શકો છો કે આ રીતના ફરીને આપણે બીજા દેશમાં જવું પડતું હતું, પરંતુ હવે આ ડીલને લીધે ભારતને આનો ઘણો ફાયદો થશે. એક્ચ્યુઅલમાં ભારત ઈચ્છે છે કે ચાબહાર જે બંદર છે એ ટ્રાન્સપોર્ટ કોરિડોર એટલે કે INSTC માં મુખ્ય હબ બને. હવે જે INSTC છે ને, એ ભારતને રશિયા સુધી પહોંચાડવામાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ જ કોરિડોર ભારતને ઈરાનની સાથે સાથે અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ વચ્ચે પરિવહન કરવાનો 7200 કિલોમીટર મલ્ટી મોડ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ પણ બનાવે છે. એટલે કે ભારતથી બીજા દેશમાં કોઈ પણ પ્રકારનો માલ સામાન પહોંચાડવો ઈઝી થઈ જશે અને બીજા દેશમાંથી ભારતમાં આ માલ સામાન પહોંચાડવો પણ એટલે કે લાવવો પણ ઈઝી થઈ જશે. હવે જ્યારે પણ આપણા ભાગમાં ચાબહાર પોર્ટ ઓપરેટ કરવા માટે આવશે ત્યારે 1/3 જેટલો સમય આપણો બચી જશે, કારણ કે આપણે ફરીને ત્યાં બીજા દેશમાં જવું પડતું હતું. હવે આને જ લીધે ખાંડ અને ચોખા આપણે પહોંચાડવા એટલા જ સરળ બની જશે. એટલું જ નહીં, ભારતને અફઘાનિસ્તાનના 4 શહેરો હેરાત, કંદહાર, કાબુલ અને મઝારે શરીફ સુધી પહોંચાડવામાં પણ મદદ થશે. હવે જે આ ડીલ છે ને 2003 થી ચાલુ થઈ ગઈ હતી અને ખાસ કરીને જોવા જઈએ તો આ જે ડીલ છે ને મહત્વપૂર્ણ એટલા માટે થઈ જાય છે કે આ ઓમાનની ખાડીમાં આવેલું છે અને જે ચાબહાર બંદર છે ને એ ડીપ સીથી ખૂબ નજીક છે, એટલા માટે કોઈ પણ માલ સામાન પહોંચાડવો અને લેવો ખૂબ ઇઝી થઈ જાય છે. પણ 1 મિનિટ, હવે આ ડીલથી અમેરિકાને શું વાંધો આવ્યો? અમેરિકાના પેટમાં કેમ પાણી રેડાયું? આ ડીલ થતાં જ અમેરિકા એક નિવેદન આપી દીધું કે જો ઈરાન સાથે કોઈ પણ દેશ વ્યવહારિક સંબંધ બનાવશે તો અમે એના ઉપર પ્રતિબંધ બનાવી નાખશું. જો કે અમેરિકા પોતાને એમ માને છે કે પોતે સર્વશ્રેષ્ઠ છે, હવે એના જ લીધે ક્યાંક ને ક્યાંક પોતે ઘણી બધી વખત માત પણ ખાઈ જતું હોય છે. આ વખતે પણ એવું જ થયું છે. એમને એમ લાગે છે કે ભારત આ ડીલ કેન્સલ કરી નાખશે, પરંતુ એ શક્ય પણ નથી, કારણ કે 2016 થી આ પ્રોજેક્ટ ચાલુ છે અને અત્યાર સુધી $30 અબજ કરતાં પણ વધારે આપણે આના ઉપર નિવેશ કરી નાખ્યું છે. એટલે સમજી શકાય છે કે કેવડું મોટું નિવેશ કરી નાખ્યું છે. પણ હવે મહત્વનું છે કે અમેરિકા અને ઈરાન પહેલેથી દુશ્મન છે. અમેરિકા ક્યારેય નથી ઈચ્છું કે ઈરાન સાથે કોઈ સારા સંબંધ બનાવે. પણ બીજી બાજુ ચીનને પણ ક્યાંક ને ક્યાંક પોતાના પેટમાં પાણી રેડાયું છે. હવે કારણ કે એ છે કે પાકિસ્તાનમાં ગ્વાદર બંદર પોતાને હસ્તક લઈ લીધું, હવે એના જ કારણે એમને લાગતું હતું કે હવે મોટા ભાગનો જે વેપાર છે એમને મળી જશે. પરંતુ હવે ભારતે ચાબહાર બંદર લઈ લીધું, હવે એના જ કારણે મોટાભાગના જેટલા પણ દેશોનો જે સહારો છે એ ચાબહાર બંદરથી જ જશે. એના લીધે ભારતને કરોડો નહીં પરંતુ અબજોનો ફાયદો થશે. પણ તો આ વાતને તમે કેવી રીતના જુઓ છો અમને કોમેન્ટ કરીને ચોક્કસ શીખેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.